તેજી સાથેનો કારોબાર. નિફ્ટી પણ 80 પોઈન્ટ વધીને 24,270 ને પાર બંધ. મિડકેપ અને સ્મોલ કેપ શેર્સમાં રહી સારી ખરીદારી. યુએસમાં લગાવવામાં આવેલા આરોપો પર અદાણી ગ્રીનની મોટી સ્પષ્ટતા. એક્સચેન્જ ઉપર જણાવ્યું કે અમેરિકામાં ગૌતમ અદાણી, સાગર અદાણી પર ફોરેન કરપ્ટ પ્રેક્ટિસિસ એક્ટ હેઠળ લાંચના આરોપ નહીં. અદાણી ગ્રુપના શેરમાં સમાચાર બાદ જોવા મળ્યો મોટો ઉછાળો. મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ બની શકે છે સીએમ. ફડણવીસ બોલ્યા, પહેલા મુખ્યમંત્રી નક્કી થશે, પછી અન્ય મંત્રી. એકનાથ શિંદે પ્રેસ કોન્ફરન્સમાં કાર્યકર્તાઓનો માન્યો આભાર. પાકિસ્તાનમાં ઇમરાન ખાનના સમર્થકો પર સરકારના કડક વલણ બાદ વિરોધ પ્રદર્શન બંધ. ઇમરાનના પત્ની બુશરા બીબી સહિત દિગ્ગજ નેતા ગાયબ. બહેને દર્શાવી અપહરણની આશંકા. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ થશે શાંત. ઇઝરાયેલે લેબનાનની સાથે યુદ્ધ વિરામ પર દર્શાવી સહમતિ. અમેરિકા અને ફ્રાન્સની મધ્યસ્થતા સાથે 60 દિવસ માટે લાગુ રહેશે સીઝ ફાયરિંગ. ઇવી માર્કેટમાં એમએનએમની એન્ટ્રી. પહેલી ઇવી એસયુવી કરી લોન્ચ. BE6E અને XEV9E થી ઉઠાવ્યો પડદો. ફાસ્ટ ચાર્જિંગ સાથે સિંગલ ચાર્જમાં 450 થી 500 કિલોમીટર માઇલેજનો દાવો. કિંમત 19 થી 22 લાખની વચ્ચે. અને ઇલેક્ટ્રિક ટુ વ્હીલર સેગમેન્ટમાં વધ્યું કોમ્પિટિશન. હોન્ડા એક્ટિવાએ લોન્ચ કર્યા 2 નવા ઇવી સ્કૂટર. જાન્યુઆરીમાં કિંમતની થશે જાહેરાત. બેંગલુરુ, દિલ્હી અને મુંબઈમાં ઉપલબ્ધ.